મોડાસાની મકદુમ હાઈસ્કૂલમાં કોવિડ-19ની રસી અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો. મુસ્લિમ સમાજમાં કોરોનાની રસી વિશે ગેરસમજ ઊભી થઈ છે તેને દૂર કરવા મકદુમ હાઈસ્કૂલ ખાતે સર્વોદય બેંકના પૂર્વ ચેરમેન ઇકબાલ હુસેન ઇપોલિયાએ તેમની ઉપસ્થિતિમાં સમાજના માણસોને કોરોનાની રસીના ફાયદા જણાવવામાં આવ્યા હતા. દુનિયાના 76 દેશોએ ભારત દેશ પાસેથી કોરોનાની રસીનો જથ્થો લીધો છે. 5 કરોડ લોકોને ભારતમાં રસી મૂકવામાં આવી છે, જેની કોઈ આડઅસર સામે આવી નથી. દેશને કોરોના મુક્ત બનાવવા જણાવાયું હતું અને રસીકરણ અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકલી સંસ્થાઓની જવાબદારી નથી, સામૂહિક જવાબદારી છે. જે રીતે આપણે કોરોના વખતે એક સાથે બધા નીકળી પડ્યા હતા, યુવાનો, વૃદ્ધો, વડીલો, મસ્જિદોમાંથી ઇમામ સાહેબો બધાએ એક પહેલ કરી હતી, એક મુવમેન્ટ ચલાવી હતી. એ મુવમેન્ટ આપણે કરવું પડશે. એ મુવમેન્ટથી જ આપણે રોકી શકીશું, નહીં તો કોરોના જશે નહીં. જ્યાં સુધી સમગ્ર માનવ જાત યા તો રસીકરણથી એમાં સામેલ થઈ જશે અને બીજા બચી જશે ત્યારે શૂન્ય આવશે, તો જ આપણે ચેન મળી શકીશું. નહીં તો તમારે આ દિવસો ગાયબ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. લોકડાઉન નહીં તો અસંત લોકડાઉન. તહેવારો પણ આપણે દિલ્હી વખતે ટીવીમાં મેં જોયું કે હોળી અને ધૂળેટી અને સભે બધા ઉજવણી મોકો, તો આપણે આપણા તહેવારો પણ રજૂ કરવા આપણે જાતે આપણે આના માટે ખૂબ જ ગંભીરપણે વિચારવાનું છે. જે કોઈ નજીકના સગા સંબંધીઓ રિશ્તેદારો જાણકાર એમને સમજાવવા પડશે. અને જો આટલા મોટા પાયે સરકાર મુવમેન્ટ કરી રહી હોય, એમના અધિકારીઓ મુવમેન્ટ કરી રહ્યા હોય, આપણી વચ્ચે હોય, આપણને વિશ્વાસ અપાવતા હોય. આજે 66 માણસો આપણા વિસ્તારમાં, જે હું ગયે દિવસે જયારે રસીકરણ ચાલતું હતું તે 20-22 માણસો હતા. ફક્ત હું તમારે વિસી બે જ આપણા કોઈ પણ નહીં. મને એમ જતું હતું કે દેવો કેવા ટાઈમ માણસ એકલા જાય, એકલા એને રસી લઈને અડધો કલાક બેસીને જતા રહે. આમ તો આપણા બધા હિંમત વધારે છે, ડરતા નથી, ગભરાતા નથી, તો પછી કેમ ગભરાવ. આ લોકો વચ્ચે આપણે શેર કરવું પડશે. દરેકે દરેક વ્યક્તિની જવાબદારી છે, સમજદાર વ્યક્તિની જવાબદારી છે. જે નથી સમજતા એમને સમજાવવાની જવાબદારી છે. એટલે ઝડપથી આપણે એનો ઉપયોગ કરીએ અને સરકારને જે અધિકારીઓને પણ સહયોગ આપીએ, એથી આપણા માટે છે. સ્વામી.